હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ મેથોલોજીમાં આજે આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ આઠ સો આપોથી ચેપ્ટર નંબર સેવન જે તમારું ચેપ્ટર નંબર સેવન છે ઘન અને ઘન મોડ ઓકે વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર વનથી ક્વેશ્ચન નંબર વન તમને શું કહેવા માગે છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલો ક્વેશ્ચન તમને કહે છે ઘનન ઘનમૂળ દર્શાવતો સંકેત તો ઘનમૂળ દર્શાવતો સંકેત વિદ્યાર્થી કઈ રીતના હશે તો કે વર્ગમૂળ અને અહીંયા આપણે ત્રણ કર નાખીએ એટલે આ શું થઈ ગયું મારું ઘનમૂળ એટલે આ થઈ ગયું ઘનમૂળ દર્શાવતો સંકેત હવે બે નો ઘન વિદ્યાર્થી મિત્રો કેટલો થાય તો આવડતો થશે કઈ રીતના લખવાનો છે તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કેટલા થશે બે દુ ચાર ચાર દુ આઠ એટલે આન્સરમાં શું આવશે આઠ આવશે સત્યાવીસ નું ઘન મૂળ સત્યાવીસ નું ઘન કે કઈ રીતના લખી ત્રણ વખત બેનો ઘન તમને કીધો આનું શું કીધું સત્યાવીસ નું ઘન મૂળ કીધું સત્યાવીસ નું ઘન મૂળ એટલે કઈ રીતના આવશે વિદ્યાર્થી મિત્રો આ એનું થઈ ગયું ઘન મૂળ આ ઘન અને ઘન મૂળમાં ડિફરન્સ છે ઓકે આપડે સાંકરીએ ક્વેશ્ચન નંબર 4 ખાલી જગ્યાનો ઘન અને ઘનમૂળ જવાબ એક જ સરખો થાય તો કે 1 નું તમે જો ઘન કરો અને એનું ઘનમૂળ કરો તો પણ એનો આન્સર શું થશે 1 નો એક જ રહેશે 15 ના કન ના એકમનો અંક ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી 15 નો જ્યારે તમે ઘન કરશો ત્યારે તેનો એકમનો અંક વિદ્યાર્થી મિત્રો કયો આવશે 5 આવશે ખ્યાલ છે ને એકમનો અંક એકમ દશક સો એ રીતના જો તમારે 15 નો ઘન કરશો ત્યારે તમને એકમનો અંક કેટલો મળશે આમાં પાંચ તમે ઘન કરીને જોઈ શકો છો ક્વેશન સિક્સમાં ઘન ના કે સત્યાવીસ નો ઘન કરશો એકમનો અંક સાત હશે ચાર નું સોરી ચારનો ઘન વિદ્યાર્થી મિત્રો કેટલો થશે ચોસઠ અને એકસો પચીસ નું ઘનમૂળ કેટલું થશે પાંચ સાઠના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય છે

અહીંયા ખાલી જગ્યા હું શું લખીશ તો આ આ આન્સર કેટલો આવવો જોઈએ સત્યાવીસ આવો જોઈએ તો તો કે કે કોનો ઘન 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 છે 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 અહીં જો મને શું કીધું કીધું હું જ્યારે કરું છું ત્યારે મને આન્સર શું મળે છે સત્યાવીસ મળે છે જો તમારે એને કેલ્ક્યુલેશન કરી અને તમે મેળવું હોય તો આને સપોઝ એક્સ ધારી લ્યો એક્સ ધારી કે આનો સરવાળો તમારી પાસે કેટલો આવ્યો સત્યાવીસ આવ્યો સત્યાવીસ બરાબર એક્સ નો ઘન થઈ ગયો મેં ખાલી ખાલી જગ્યામાં શું ધારી લીધું ઘન થાલી હવે અહીં બાજુ ઘન છે ઘનને દૂર કરવું હોય તો આ બાજુ શું આવશે વર્ગમૂળ આવશે ઇટ મીન્સ કે થઈ જશે શું સોરી થઈ હવે આનું ઘનમૂળ કેટલું થઈ જાય તો કે ત્રણ કોની કિંમત થઈ ગઈ એક્સની તો અહીં શું આવશે ખાલી એક્સ આવી જશે બરાબર એકદમ ઈઝી ક્વેશ્ચન છે ચલો આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર અગિયારમાં ક્વેશ્ચન નંબર અગિયાર તમને શું કહેશે સોળ ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા તે પૂર્ણ ધન થાય પૂર્ણ ઘન થાય કે સોળો સોળ બે વડે બત્રીસ તો આ બધી સંખ્યા છે જેનું ઘનમૂળ નીકળતું નથી પણ જો સોળ ને હું ચાર વડે ગુણું એટલે કેટલા થાય ચોસઠ થાય તો કે ચોસઠ નું ઘનમૂળ નીકળે છે ઇટ મીન્સ કે એને મારે કેટલા વડે ગુણવા જોશે ચાર વડે ગુણવા જોશે હવે એને શું કીધું બાવન ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે 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 તે પૂર્ણ ઘન બને છે તો જો હું એટલે કેટલા સત્યાવીસ થાય અને સત્યાવીસ નું ઘન મૂળ નીકળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે એને કહેવાય પૂર્ણ ઘન સંખ્યા ચલો આપણે આગળ વધીએ હવેનો જે ક્વેશ્ચન જે છે એ તમને આ રીતનો આપેલો છે તો કે કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પેલા શું કીધું છે પાંચ નો ઘન તો પાંચ નો ઘન તો તમને ખ્યાલ હશે કેટલો થશે એકસો ને પચીસ તમારે અહીંયા ખાલી શું લખવાનું છે એકસો ખ્યાલ આવી ગયું ચાલો ત્રણસો તેતાલીસ નું ઘનમૂળ ત્રણસો તેતાલીસ નું ઘનમૂળ શું છે જોજુ ઘન કીધો નથી તમને કીધું છે ઘનમૂળ યાની કે સાત ને હું જો ત્રણ વખત ગુણીશ તો એનો આન્સર શું થશે ત્રણસો તેતાલીસ એકનું ઘનમૂળ તો વિદ્યાર્થી મિત્રો કેટલું થશે એક જ થશે બારના ઘનમાં એકમનો અંક કયો થશે તો કે આઠ થશે અઠ્યાવીસ ના ઘનના એકમનો અંક કયો હશે તો વિદ્યાર્થી મિત્રો ચાર થશે સોરી અઠ્યાવીસ નો ઘન કીધો છે ને એટલે એનો એકમનો અંક કેટલો થશે બે થશે ઓકે ચલો હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર સિક્સમાં ક્વેશ્ચન નંબર સિક્સ તમને શું કીધેલું છે તેર પ્લસ પંદર પ્લસ સત્તર પ્લસ ઓગણીસ મીન્સ કે ચોસઠ તો કે થાય આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર સાતમાં ક્વેશ્ચન નંબર સાત જે છે એ તમને શું કહેવા માંગે છે ત્રણસોના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી અંકો શૂન્ય હોય કેટલા અંકો છે શૂન્ય કેટલા છે બે ઘન કીધા છે યા કે ત્રણ વડે ગુનાખો બે તેરીને છ તો અહીં આન્સર અહીંયા આવશે આવશે હવે એને શું કીધું નાનામાં નાની ખાલી જગ્યા સોરી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાંગતા તે પૂર્ણ ધન સંખ્યા બને તો કે ચોવીસને હું ત્રણ વડે ભાંગો એટલે આઠ થઈ ગયો તો કે આઠ જે છે એ પૂર્ણ ઘન સંખ્યા છે કારણ કે એનું ઘન મૂળ બે થાય છે એટલા માટે આનો શું આન્સર આવશે ત્રણ વડે ભાંગતા આન્સર કેટલો આવે આઠ આઠ એ છે એ પૂર્ણ ઘન સંખ્યા છે છત્રીસ ને નાનામાં નાની ખાલી જગ્યા સંખ્યા વડે ગુણતા તે પૂર્ણ ધન બને તો કે છત્રીસ ને હું ખાલી જો છ વડે ગુણ નાખું એટલે એ શું થઈ ગયો પૂર્ણ ધન સંખ્યા થઈ ગઈ બરાબર ને ચલો ક્વેશ્ચન નંબર દસ માં આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર દસ તમને શું કહેવા માંગે છે ખાલી જગ્યા એ પૂર્ણ ધન સંખ્યા છે તો કે આમાંથી તમને ત્રણ સંખ્યા આપેલી છે એમાંની પૂર્ણ ધન સંખ્યા કઈ થાય તો કે ચોસઠ તો તમારે અહીં શું લખી નાખવાનું ચોસઠ કે સિક્સટી ફોર ચલો હવે આપણે આગળ વધીએ

જેનું ઘન મૂળ નીકળે છે ચલો આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર થર્ટીનમાં ક્વેશ્ચન નંબર થર્ટીન તમને શું કહેવા માંગે છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્ય ધરાવતી સંખ્યા પૂર્ણ ધન સંખ્યા ન હોય હમણાં જ આપણે ક્વેશ્ચન જોયું કે જો ત્રણ નો ગુણિત હશે તો એ પૂર્ણ ધન સંખ્યા હશે મતલબ કે શૂન્યની સંખ્યાની વાત કરીએ બરાબર તો શૂન્યની સંખ્યા બે હશે તો એ પૂર્ણ ધન સંખ્યા ન કહેવાય ત્રણ અને છ છે કારણ કે આ ત્રણ ના ગુણિત છે એટલા માટે આનો આન્સર આવશે બે જો બે હશે તો શું થઈ ગયું તે પૂર્ણ ધન સંખ્યા નથી છેલ્લા અંક તરીકે ખાલી જગ્યાએ શૂન્યો ધરાવતી સંખ્યા પૂર્ણ ધન સંખ્યા હોય તો કે ચાર નહીં આગળ વધીએ ક્વેશ્ચન નંબર થ્રી જે છે એ તમને શું કહેવા માંગે છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પ પસંદ કરી અથવા સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખવાનો છે તો તમને શું કીધું છે સત્યાવીસ હજારનું ઘન મૂળ કીધું પેલા પણ સમસ નું ઘન મૂળ કેટલું થાય ત્રણ થાય તો અહીંયા લખી નાખો ત્રણ પતી ગયું ત્રણ વખત લખવાના એક વખત જ કે તો તો આનો આન્સર શું આવશે બી લખી નાખવાનું ક્યાં બી બસ આ જ રીતના તમારે ક્વેશ્ચન જે છે એ હવે આન્સર લખવાના છે એકનું ઘન મૂળ તો એક થાય એક નો ઘન પણ એક થાય ઇટ મીન્સ કે એક પ્લસ એટલે કેટલા થશે બે તો અહીંયા આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો

એકમનો અંક બે હોય તે સંખ્યાનો ઘન કરતા વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ખાસ યાદ રાખજો આવા ક્વેશ્ચન તમને કે પૂછાઈ શકે છે એકદમ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે તમને શું કીધું છે જે સંખ્યાનો એકમનો અંક બે હોય અને ઈ સંખ્યાનો જો ઘન કરવામાં આવે તો મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય તો કે બે નો ઘન કેટલો થાય આઠ થાય એટલા માટે અહીં શું આવે આઠ આવે એટલે આન્સર લખી નાખવાનો સી ખાલી સિમ્પલ મિનિંગમાં તમને એ જોજો ચલો જે સંખ્યાનો એકમનો અંક આઠ હોય અને તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થાય તો બે હતા બે એની કે જે સંખ્યાનો એકમનો અંક બે હતો એનો મેં ઘન કર્યો હતો મને શું મળતો તો આઠ મળતો તો સેમ ડું છે જ્યારે આઠ એકમનો અંકમાં જો આઠ હોય અને ઈ સંખ્યાનો હું જ્યારે ઘન કરું છું ત્યારે મને શું મળે છે બે મળશે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ ખાસ જે સંખ્યાનો એકમનો અંક ત્રણ હોય અને એનો ઘન કરવામાં આવે તો તો એ મળતી સંખ્યાનો એકમનો કેટલો થશે કે ત્રણ નો ઘન કેટલો થાય વિદ્યાર્થી મિત્રો સત્યાવીન અને એ સત્યાવીસમાં સત્યાવીસમાં પાછો એકમનો અંક કોણ આવશે સાત એટલા માટે મારો આન્સર કેટલો આવશે સાત કે બી જે સંખ્યાનો એકમનો અંક સાત હોય અને ઈ સંખ્યાના ઘન કરવામાં મળતી સંખ્યાનો એકમનો અંક થાય કે સાત જે છે આપણે સાત હોય તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો ત્રણ એટલે આનો આન્સર કેટલો આવશે બી આન્સર આવશે ચલો ફટાફટ હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર હા ક્વેશ્ચન નંબર નવમાં ક્વેશ્ચન નંબર નવ જે છે એ તમને શું કહેવા માંગે છે જે જે સંખ્યાના એકમનો અંક એક ચાર પાંચ છ નવ જીરો હોય તે સંખ્યા નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બે ત્રણ સાત અને આઠ સિવાયની બધી સંખ્યા હોય યાની કે એકમના અંક ઉપર આ સંખ્યા હોય એક ચાર પાંચ છ નવ ને દસ તો એની એ જ તમને ઘન કરતા એકમનો અંક મળશે જોવો જે એકનો ઘન કરો તો એનો એક જ થાય એને કે એકમના સ્થાન ઉપર એક આવ્યું ચારનો ઘન કરો ચોસઠ થાય ચોસઠના ચોસઠ થાય તો ચોસઠમાં એકમના સ્થાન ઉપર કોણ ચાર ના ચાર આવ્યું પાંચનો કેટલો થાય એકસો પચીસ તો એકમ એકમના સ્થાન ઉપર કોણ આવે પાંચ આવ્યું ને એની કે આ બધી જે સંખ્યા છે ઈ સંખ્યાનો જો એકમમાં આ સંખ્યા હોય અને ઈ સંખ્યાનો ઘન કરવામાં આવે તો એની એ જ સંખ્યા પાછી મળશે એની કે એકમના સ્થાન ઉપર એની એ જ સંખ્યા

ચાર પાંચ છ નવ ને જીરો હોય એનો એ જ એકમનો કે ચાર હશે તો શું આવશે ચાર જ આવશે ત્રણ હશે તો શું આવશે સાત આપણે આગળના ક્વેશનમાં જોયું હતું સાત હતો તો ત્રણ આવ્યું ત્રણ હોત તો સાત આવે બે હોય તો આઠ આવે આઠ હોય તો બે આવે તો કે ત્રણ છે તો કે કેટલા આવશે સાત ઈટ મીન્સ કે બી નવ છે તો કે જોઈ લેજો નવ છે ઇટ મીન્સ કે નવ નો નવ જ આવતો થયો ઇટ મીન્સ કે અહીં શું આવશે એ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચલો હવે આપણે આગળ વધીએ પૂર્ણ ધન સંખ્યા બેતાલીસ હજાર આઠસો પંચોતેરના ઘનમૂલ નો એકમનો કેટલો પાંચ છે તો પાંચ નો પાંચ યાદ રાખજો એક પછી ચાર પાંચ છ નવ અને જીરો એના એ જ એકમનો આવશે ચલો પાંચસો બાર નું ઘનમૂલ એટલે કેટલા થઈ જશે આઠ તમે અહીંયા લખતા રહેજો બરાબર આપેલામાં બી બીજામાં પણ બી ચલો એકનો ઘન પ્લસ બે નો ઘન પ્લસ ત્રણ નો ઘન પ્લસ નું બે નો અને એનો ગુણાકાર કીધો એટલે કેટલો થશે વિદ્યાર્થી મિત્રો આનો આ ગુણાકાર નું ઘનમૂળ કીધું છે જે ગુણાકાર આવે એનું શું કીધું છે ઘનમૂળ એટલે કેટલો આવશે છ આવશે સેમ ટુ સેમ આનો પણ ગુણાકાર કીધેલો છે એનું ઘનમૂળ કીધેલું એટલે એનો ઘનમૂળ કેટલું આવશે સાઈઠ આવશે તમે જોઈ શકો છો આ બંનેનો ગુણાકાર કરો તો ખાલી જગ્યાનો ઘન થાય તો કે ખાલી જગ્યાનો ઘન થાય આવા ક્વેશ્ચન આપણે જોઈ ગયા છે x ધારી લેજો છો એટલે તમને ખ્યાલ આવી જશે આ બંનેનો ગુણાકાર કેટલો થશે જે થતો હોય એનું ઘનમૂળ કાઢીએ એટલે એનું ઘનમૂળ કેટલું થશે 12 થશે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો આપણે फटाफट આગળ વધીએ 32 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને છે યાની કે 2 વડે ગુણો 32 2 64 ીટ મીન્સ કે 64 નું ઘનમૂળ નીકળી શકે છે એક્યાસી ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાંગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને તો કે ત્રણ વડે ભાંગવાથી કઈ સંખ્યા બને છે પૂર્ણ સંખ્યા બને છે એકના ઘનમૂળનું ઘન મૂળ યાદ રાખજો એકના ઘનમૂળનું ઘન મૂળ એકનો એક જ થશે બેનો વર્ગ એટલે કેટલો થાય સોરી આઠનો વર્ગ એની કે આઠ ગુણ્યા આઠ ચોસઠ અને એનું ઘનમૂળ તો કે ચોસઠનું ઘનમૂળ કેટલું થશે ચાર તો કે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે ચાર ઇટ મીન્સ કે આનો આન્સર આવશે ડી આઠના છેદમાં એકસો પચીસ નું ઘનમૂળ બે નું ઘનૂળ આઠ એકસો પચીસનું ઘનમૂળ મિશ્ર સંખ્યા છે એકનું ઘનમૂળ એકાનું થઈ જશે કેટલા પછી પાછું આને મારે ચેન્જ કરવું જોશે એટલે આનું આખાનું ઘનમૂળ શું થઈ જશે એક પૂર્ણાંક એકના છેદમાં પાંચ ચલો સેમ આપણે પચીસ નંબરના ક્વેશ્ચનમાં આવીએ તો આનું ઘનમૂળ શું થશે

બે કીધું છે એટલા માટે આ વિધાન ખોટું એકના છેદમાં આઠ નું ઘનમૂળ એકના છેદમાં બે થાય તો આ વિધાન કેવું છે સાચું વિધાન છે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધે ફટાફટ આપણે શું કહેવા માંગે છે સો ચાર વડે ભાંગતા મળતી સંખ્યા પૂર્ણ

નવનું ઘનમૂળ ના નીકળે નવનું વર્ગમૂળ થાય ત્રણ જે છે કેટલો થાય 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 પણ ઘનમૂળ જે છે છે એ નહીં એટલા માટે આ વિધાન કેવું છે ખોટું છે છસો પચીસ નું પૂર્ણ કેવું છે ખોટું છે ચોસઠ ના છેદમાં ત્રણસો તેતાલીસ નું ઘનમૂળ ચોસઠ નું ચાર છે ત્રણસો તેતાલીસ નું સાત થાય એટલા માટે આ વિધાન સાચું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પાંચ થી આપણે સ્ટાર્ટ કરીશું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી ચેનલ જે છે એને સબ્સ્ક્રાઇબ તમે જરૂર કરજો જેથી કરીને તમને એક થી દસે દસ ધોરણની બધી જ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન તમને મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ